વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય સુખજીત કૌરની લૂંટવીત હત્યા કરવાની ઘટના બનવા પામતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વડોદરામાં લૂંટવીત હત્યાના બનાવની ચકચાર ઘટના બનવા પામી છે. તરસાલી રોડ વિસ્તારમાં આવેલા ભાઈલાલ પાર્ક સોસાયટીમાં આ ઘટના બનવા પામી છે. લૂંટના ઈરાદે 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરવામાં આવી. લૂંટારૂએ ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી નિર્મમ હત્યા કરી. લૂંટારૂએ બહારથી ઘરની લાઇટો પહેલા બંધ કરી વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતા જ ગળું કાપી હત્યા કરી નાખી. ચેન અને કારની બુટ્ટી લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે. ઘટના સ્થળે પોલીસ કમિશનર નરસિંહા કુંવર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए? उनके शरीर से कान से बुंदा है, बुंदा बोलते हैं ना, हाँ, कान का टॉप्स और चेन. भाईलाल बाइक पर सोसाइटी સુસન તરસાલી રિંગ રોડ. અહીંયા લગભગ 4-20 અંકલનો અવાજ બૂમ પાડી અમને કે વસંતભાઈ વસંતભાઈ. તો અમે લગભગ બહાર નીકળ્યા તો જોયું તો અંકલ અહીંયા આંટી બેઠા હતા અને લોહી લવણ હતા, આખા લોહીથી લથબથ હતા. અને અમને એમ લાગતું હતું કે માથાના ભાગે કંઈ ઈજા હશે એમ. 108 અમે બોલાવી, 108 બોલાવ્યા પછી લઈ ગયા તો ડૉક્ટરે કીધું કંઈ નથી, ગ્લોબલમાં લઈ ગયા તો ગ્લોબલવાળાએ કીધું કે ગળામાં કટ થઈ ગયું છે એમ, અને એમની ચેન ને બુટ્ટીઓ ગાયબ છે. મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કિસ્સા રિપોર્ટ થયું છે. આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ અને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાની જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે, અને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બુટ્ટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે. આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો, ટેકનિકલ, ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપણા માધ્યમથી પણ હું આપને જાણ કરીશું. મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું.